આ જયદેવ ભગત ની વાણીમાં જયદેવ ભગત કહે છે કે જ્યાં સુધી મને તમને આપણું આ શરીર અસ્થૂળ શરીર જે બન્યું છે એ માતા પિતાના બુંદથી બન્યું છે. અનાદ અને બુંદનો વિસ્તાર છે. સ્થૂળ શરીર થકી માતા પિતા થકી આપણું આ શરીર બન્યું. એમાં બાળપણ યુવાની અને બુઢાપો આ ત્રણ અવસ્થામાં આપણી 50 વર્ષની આયુ 60 વર્ષની 100 વર્ષની જેટલા આપણા લેખ લખ્યા હોય એ પ્રમાણે આપણા જેટલા શ્વાસા હોય એ પ્રમાણે પણ જ્યાં સુધી બધા જ ગુરુ મળે માતા પિતા એ આપણા પહેલા ગુરુ છે આપણને શિક્ષણ આપે એ પણ આપણા ગુરુ છે આપણને કોઈ માર્ગ ચીંધે સાચો એ પણ આપણા ગુરુ છે દીક્ષા આપે કાન ભૂકીને મંત્ર આપે એ પણ આપણા ગુરુ છે પણ જ્યાં સુધી આપણને જીવનમાં સદગુરુ ન મળે ત્યાં સુધી આપણો જન્મ થયો નથી. જન્મ ખરા પણ શું જન્મ કેવી રીતે જન્મ તો કે ખાવું પીવું ઊંઘવું ને આળોટું ને વિષય રસપાન ભોગવવા પણ જ્યાં સુધી સદગુરુ ન મળે એવું જીવન તો પશુઓની જીવે છે ને હે પશુઓની કીટીઓની જરાયુ જ ઈંડજ સ્વદેજ ચાર ખાણીના જીવ છે એ બધા આમાં જીવે છે પણ એ જીવને કર્મનો અધિકાર નથી. માત્ર એક મનુષ્યને જ કર્મ કરવાનો અધિકાર છે. કર્મ કરે ફળ મળે, ફળ મળે એટલે ભોગવવું પડે સારા કર્મનું સારું ફળ અને માઠા કર્મનું માઠું ફળ. પણ સ્વરામ બાપા કહે છે હાલ કર્મથી છોડાવે કોણ તરત છોડાવે. તું જ્યાં બેઠો છો તને સમજણ આવી ગઈ ન્યાથી તને સદગુરુ છોડાવે. ક્યાંથી છોડાવે તો કે 84 લક્ષ વેળા જન્મા મર્યા જન્મા મર્યા. જમડો કહે હું તને લઈ ગયો ફરી ફરી. જમડો કહે હું તને લઈ ગયો ફરી ફરી પણ તું નો ઠાક્યો મરી મરી. આપણે મરતા ઠાકતા નથી. જમડો બિચારો લઈ ગયો ફરી ફરી પણ આ જીવ ઠાકતો નથી. આને કેટલા ઉથાપા છે, આ જીવને કેટલા ઉથાપા કરે છે બાપ રાત દિવસ. કેટલા એક્સિડન્ટ કેટલા એક્સિડન્ટ ઘણા ઘણા તો રાતમાં નિંદરમાં ફોનમાં કોકની યાર વાતો કરતા હોય. ઘણા ઘણા તો નિંદરમાં માણા હારે ભટકાય મને લેણા વાળો આવ્યો મારી નાખશે મારી નાખશે. કેટલો આ જીવ અભાગ્યો છે. ફતેપુરના ભોજલરામ બાપાએ કીધું એ જીવ જો ભાગ્યા જાગી એલા ઊંઘ તને કેમ આવે. એ તારા બાર માથે બે ગયા વાગી એલા ઊંઘ તને કેમ આવે. આપણા ફતેપુરના ભોજલરામ બાપા અમારા ભાઈઓમાં કાતરોડિયામાં વાલમપીર બાપા ગારિયાધારમાં કડવું કીધું પણ બહુ સત્ય કીધું બાપ. કડવું કીધું પણ સત્ય કીધું છે બાપ. ને તેરો ભાગ્યો કેવો એટલે અને પાછો મૂર્ખ્યો કીધો ભોજલરામ બાપાએ આ મૂર્ખ્યાની દાઢડી થઈ છે ધોળી હૃદયમાં એ જોયું નહીં કાઈ ખોળે. કોઈ કે હરિદ્વારમાં છે, કોઈ કે ગંગામાં છે, કોઈ કે કાશીએ છે, કોઈ કે કેદાર છે, કોઈ કે ઘણા ઘણા તો એમ કે
તમારા અક્ષરધામ માં નહીં આવવાનું, અમારો ભગવાન એક જ અમારો દરવાજો તો નોખો છે. મેં કીધું અમને ડોકાવા તો દેજો, તમારો અક્ષરધામ નો દરવાજો કેવો છે હે, થોડીક વાત રાખજો ને એટલે અમે ત્યાંથી જોઈ લઈએ તમારો અક્ષરધામ નો દરવાજો કેવો છે. જોવો તો ખરા, ધર્મ ના નામે, ઈશ્વર ના નામે, મંત્ર ના નામે, ભગવાન ના નામે કેટલી ખેંચાતાણ વાણાતાણ, કેટલો ડખો ઓખો કે ડખો બાપ ત્રીજા વરહે પાછો, અખો કે આ ડખો છે બાપ, એના નામ જ નથી. નામ હોય તો ઝઘડા થાય ને, એ નામ રૂપ ગુણ ક્રિયાથી બાદ છે બાપ. ત્રિગુણાતીત છે, અવસ્થાતીત છે, કાળાતીત છે, કાળથી પણ પર છે. પરિપૂર્ણ પરમાત્મા સચ્ચિત આનંદ, એટલે મારા સવારામ બાપાએ કીધો એવર ઠૂઠો ને અણગણ પાંગળો. કેવો છે આ, એને નામ નો આપ્યું. જોવો વર ને કેવો કીધો, ઠૂઠો, અને અણગણ કીધો, ઘડ્યો નથી. ઘડ્યો હોય તો ડખારે ને, અમારા ભગવાન મોટા હો, હા અમારો મંત્ર મોટો હો. સ્વરામ બાપાએ બહુ સરસ વાત કરી, એવર ઠૂઠો ને અણગણ પાંગળો. અણગણ, અણગણ શબ્દ હું કામ વાપર્યો કે એને કોઈએ ઘડ્યો, ઈ ઘાટમાં ના આવે, નામમાં ના આવે, ઈ લખ્યામાં ના આવે, ગાયામાં ના આવે, સાંભળ્યામાં ના આવે, વાણીથી પાર છે. કન્યા તો ઈ વર વરવાને જાય, એવું આંગણ માય નણદર આલે રહ્યું હે. અત્યારે છે હાલ પ્રત્યક્ષ બિરાજમાન છે, પણ કોઈને લેવું નથી. ભાગે છે, છેટા છેટા ભાગે, એનાથી ભક્તિ નો થાય બાપ. આ તો મરજીવાના કામ છે, આ તો શૂરવીર નું કામ છે બાપ. માએ કીધું આ તો ગુંજાનો લાડવો પાનભાઈ, અહમ ભાવ ગયા વિના નો ખવાય. પેલા તમારું ઘમંડ, અહમ, આ શરીર નું, આ મારું છે, આપણું નથી. જેનું હોય એને હોપી દો, આની દાદાગીરી નો કરાય ખોટી, આને તો બાળી નાખશે. અશ્વિની કુમાર જૈન રામ 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 પાંચ જણા કરશે, હવે કોઈ રામ રામ એ નથી બોલતું, થાકી જાય કે આ ક્યાં આને લઈ ગઈ, કે રામ રામ બોલ્યો તું, આપણે બોલવું. વાહ, જેનું છે ને એને ખોપી દેવામાં ભલાય છે બાપ. હે, હા, આની આનો ગર્વ હું કરવો એમ, આનો એકાર કેમ કરો, આનો અભિમાન નો કરાય બાપ. પશુ પક્ષી જીવ યોની, હાથી ઘોડા ગાય કૂતરા મીંદડા બધા એના ચામડા કામમાં આવે, સિંહ ના વાઘ ના બધા એના માણસ નું ચામડું ક્યાંય કામમાં આવતું નથી. કબીર સાહેબે કીધું એટલા માટે, ભજન કરી લે, એ ભજન કરી લે, એ ચામડાની પૂતળી ભજન કરી લે. અને એક ભજનનો જ અધિકાર છે, અને ઈ ભજન ખરેખર જો સદગુરુ પાસેથી મળ્યો હોય ને બાપ, તો ઈ 84 માંથી એક સદગુરુ છોડાવી શકે, દુનિયામાં કોઈની તાકાત નથી બાપ. અને આપણા પુરાવા જોવો તમે, એક એક દાખલા જોવો, વાલ્મીક લૂંટારો ઉલટા જાપ જપ્યા બાપ, સદગુરુ જેને ભાવે ને પ્રીતે, જેને પુરાનર ભેટ્યા બાપ, એના કામ થઈ ગયા છે ને. પણ આ વાલું બહુ લાગે છે, મારું છે આને કોણ ઓડે, વાલું લાગે છે ને, એ માયા છે. હા, માયા માયા સૌ કરે, એલા માયા માંથી તું છટકીને જાયશ ક્યાં, કે વાડીએ માયા નથી, આલો નગર વાડીએ વિયા જાય, જુનાગઢ માયા નથી તો જુનાગઢમાં વિયા જાય,
કેદારનાથ માયા નથી તો કેદારનાથ માં વૈયા જાય આમ ગુફામાં બેઠા બેઠા ઓમ નસું છટકી જાય હો ધ્યાન રાખજો હા પતિ પત્ની જતી ને જતી આરે ભજન કરો ગુરુએ આપ્યું છે એનાથી મોટું ભજન ક્યાંય મંદિરમાં નથી ક્યાંય દેવાલયમાં નથી ક્યાંય હિમાલયમાં નથી બાપ પણ ભજન માં કીધું ને હા આ ભક્તિ ના માર્ગ માં આ મહાધર્મ માં જેને અગમ અગોચર જેને પ્યાલો વાયો છે સદગુરુએ એને વિઘો ના આવે ખૂબ આવરણ આવે પણ મારી માએ કીધું પાનભાઈ ને મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ એ ભલે પડે ભાંગી પડે બ્રહ્માંડ વિપત્તિ પડે પણ વણસે નહીં ને એ હરિજન ના પ્રમાણ પાનભાઈ ગમે એટલા દુઃખ આવે આવરણ આવે હે આના કદાચ આ શરીર ના રાય રાય જેવડા ટુકડા થઈ જાય પણ હે ગુરુ મે તને આ હોયપું છે ને આનો અધિકાર એક તું છો અને પછી હાચી ધણિયારી કહેવાય હો હા આ ધણી વાળી તો બધી બેઠી જ છે જો આયા ધણી તો બધાયને છે પણ સદગુરુ મળે ને જીવનમાં પછી પતિવ્રતા નાર કહેવાય બાપ પણ એ જીવનમાં ખૂબ આવરણ આવે વિપત આવે દુઃખો આવે કષ્ટો આવે જેમ શેરડીનો રાડો ખાઈએ હે જેમ શેરડીનો કાતળી ખાઈએ ને આપણે થોડી કાતળી ખાઈએ ને એટલી શેવડી ગળી બહુ લાગે ને હવે આવશે શેરડીની સીઝન થોડી ખાઈએ ત્યાં ગાંઠ આવે પાછું એક માદળિયું ખાઈને ત્યાં પાછી ગાંઠ આવે એટલે ગાંઠ તો આવવાની જ છે હા એ ભક્તિ એ કરવી તો નો ડરવું દુરી જન લોક થી રે એ ભક્તિ એ મીરાબાએ કરી ઈર્ષા એ રાણાજીએ કીધી એ વાલે મારે એ ઠાકરે મારે એ ઝેરના અમરત કરિયા દુરી જન લોકથી રે એ ભક્તિ નરસિંહ મહેતાએ કરી ઈર્ષા એના હગા ભાઈએ કરી એ વાલે મારે એ ઠાકરે મારે એ નાગર નાયત ને જમાડી દુરી જન લોક થી રે આ ભક્તિ એ સકુબાએ કરી ઈર્ષા સાસુજીએ કીધી એ વાલે મારે એ બેડા પાણી ના ભર્યા દુરી જન લોક થી રે આવા આવા ઈશ્વરે કામ કર્યા છે પણ જો આપણો તન મન દઢ વૈરાગ હોય એ વચન ઉપર નામ ઉપર ભરોસો હોય બાપ અને કેવી કેવી કસોટી પડી બાપ આવા મહાપુરુષો પાસે ત્યારે ભક્તિ કે ભાવની ભૂખી એ જુગો જુગ થી વાટડી જોતી એ જોતા જોતા જડી ગયા મને મહાસાગર ના મોતે એ મહાસાગર ના મોતી મળે ને બાપ પછી એને કરવું પડે નહીં બીજું કાંઈ અને એની સાખ પાછી ફૂટે છે મારી માં ગંગા સતી હે પાનબાઈ વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને તો બ્રહ્માદિક લાગે પાય પણ આ જેમ છે તેમ સદગુરુએ જથારથ વચન ની શાન બતાવી છે એને પછી કરવું પડે નહીં બીજું
અને એને કરવું હોય એમ થાય ત્યારે